नमस्ते वंदे मातरम हूँ रिमाबेन धोरण सात में गुजराती विषय में अभ्यास करावु छू। आज आप जुवाना लिखित परीक्षा माळखुं कई रीते लखवुं कई रीते आपणे लेखन विभाग करी शकीए। चालो तो प्रश्न नंबर एक छे नीचेना प्रश्नोना एक एक वाक्य में उत्तर आपो छ मार्क छे। हवे जोजो विद्यार्थी मित्रों के एक एक वाक्यना प्रश्नो छे तो आपणे एक शब्द में जवाब लखवानो छे बराबर छे। तो व्यवस्थित तमारे लखवानो पूरा वाक्य में जवाब तमारे लखवो पड़े बराबर छे। दाखला तरीके तमने आप्युं होय के माता ने कोनी साथे सरखावी छे कोनी कोनी साथे सरखावी छे तो बे चार नाम आवशे बराबर। अथवा तो माता ने मेघ जल साथे सरखावी छे आपणे जवाब लखवो होय बराबर तो आपणे ए रीते लखी शकीए के मेघ जल अने मद साथे सरखावी छे एक वाक्य में जवाब थयो। त्यार पछी तमने आपेलुं छे के जोड़का जोड़ो पांच मार्क तो तमने अविभाग तमारे लखवानो छे सूचना बधी लखवानी छे के नीचेना प्रश्नोने एक एक वाक्य में उत्तर आपो। पांच के छ प्रश्नो छे एटले छ प्रश्नो तमारे लखाई जाय। त्यार पछी ब विभागनी अंदर तमारे लखवानो छे जोड़का जोड़ो तो अनी अंदर तमारे पहेला बधा चेप्टरोना नाम हशे तो जे चेप्टरोना नाम लखवाने सामे तमारे जे जवाब छे ते सामे जवाब तमारे लखवो पड़े। ત્યાર પછી આપેલું છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો બરાબર છે। પ્રશ્ન નંબર 1 નો અ લખાઈ જાય છ જવાબ લખાઈ જાય ત્યાર પછી નીચેથી પેટા પ્રકાર છે કે બ વિભાગ એક લીટી છોડીને તમારે નીચેથી બ વિભાગ પણ લખવાની શરૂઆત કરી દેવાની। પણ તમે કાવ્ય પંક્તિ લખતા છો નીચે તમારી કાવ્ય પંક્તિ માવાની છે જ નહીં જગ્યા છે જ નહીં તો સામેના પેજ ઉપર તમે લખી શકો કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। ત્યાર પછી કાવ્ય પંક્તિ પૂર્ણ થઈ જાય પછી પેજ ફેરવી કાઢો નવો પ્રશ્ન તમારે નવા પેજથી શરૂ કરવાનો રહેશે। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો ગમે તે 3-6 માર્ક। હવે જોજો તમારે 3 પ્રશ્નો લખવાના છે બરાબર છે। 3 પ્રશ્નો તમે લખી દીધા ત્યાર પછી જગ્યા બચતી નથી તો તમે બ વિભાગ નવા પેજથી તમે શરૂ કરી શકો। ચાલો હવે એ જો નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો ગમે તે 2 બરાબર છે। તો આની અંદર તમારે શું કરવાનું છે સવિસ્તર પ્રશ્નો છે એટલે ધારો કે કાવ્યમાંથી પ્રશ્ન પૂછાયો છે તો કાવ્યમાંથી છે એટલે શું લખવું પડે કે કાવ્યનું નામ લખો પહેલા બરાબર જમણી બાજુ લખવાનું ડાબી બાજુ પણ નહીં લીટીમાં સીધું પણ નથી લખવાનું બરોબર ડાબી બાજુ તો સોરી જમણી બાજુ તમારે લખવાનું કાવ્યનું નામ કવિનું નામ અને સાહિત્ય પ્રકારને પછી તમારે ઠોકરો પાડીને તમે જવાબની શરૂઆત કરી શકો। એવી જ રીતે જો પાઠમાંથી પ્રશ્ન પૂછાયો છે તો પાઠનું નામ લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર તમે એ રીતે લખી શકો। ત્યાર પછી છે નીચેના વિધાનોના કારણો આપો। જોજો વિદ્યાર્થી મિત્રો આપણો કોઈ સ્પેશિયલી કારણ નથી બરાબર સામાજિક વિજ્ઞાન કે વિજ્ઞાન વિષય નથી કે આપણે એના સ્પેશિયલી કારણ હોઈ શકે આપણા સવાલના સંદર્ભમાં જ કારણો હશે બરાબર છે। ધારો કે દુધા મામાએ શું કર્યું છે કે દુધા મામાએ ભાણાને ધક્કા ખવડાવ્યા કારણ કે તો પૂરા વાક્યમાં તમારે જવાબ લખવો પડે કે દુધા મામાએ ભાણાને ધક્કા ખવડાવ્યા કારણ કે પછી જે જવાબ આવતો હોય તે તમારે લખવો પડે બરાબર છે। આખું વાક્ય તો લખવાનું જ કારણ કે કરીને પછી તમારે જવાબ લખવાનો તો તમારું કારણ પૂરું થયેલું કહેવાય। ઓકે ચાલો આગળ જુઓ પ્રશ્ન નંબર 3 અવિભાગ છે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો બરાબર છે। આ પણ મોટો પ્રશ્ન છે એટલે તમારે જો કાવ્યમાંથી પૂછાયો છે તો કાવ્યનું નામ કવિનું નામ અને સાહિત્ય પ્રકાર જમણી બાજુએ લેખક જો પાઠમાંથી પૂછાયો છે તો પાઠનું નામ લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર તમારે નીચે આ સિક્વન્સ તમારે જાળવવાની છે બરાબર ભૂલવાનું નથી ભૂલી જશો તો અડધો માર્ક કપાઈ જશે તમારો। ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 બ વિભાગ પાત્ર લેખન કરો તો એની અંદર પણ પાત્ર લેખન આપણને ખબર છે કે પાઠમાંથી પૂછાવાના છે તો આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે પાઠમાંથી પૂછાવાનું છે તો પાઠનું નામ લખો પાઠના લેખકનું નામ લખો અને સાહિત્ય પ્રકાર લખીને પછી તમારે ફકરામાં લખવાની શરૂઆત કરવાની। હવે જુઓ ફકરો પડીને જ્યારે લખતા છો 8-10 લેખે પાત્ર પરિચયની હોવી જોઈએ બરાબર છે। ગમે એનો પાત્ર પરિચય હોય તમારે ખાલી અંદરનો ટૂંક સાર લઈને તમારે લખવાનું છે બધું બેઠું બેઠું પાઠમાંથી બધું લઈને લખવાની જરૂર નથી મેઇન મુદ્દા તમારે લઈને પાત્ર પરિચયની અંદર મૂકવાના। આગળ મેં તમને નોટમાં થોડા પાત્ર પરિચય લખાવ્યા છે એ સિવાયના બીજા પાત્ર પરિચય તૈયાર કરવાના કીધેલા હતા એ પણ તમારે તૈયાર કરવાના ગમે તે પૂછાઈ શકે આપણે પરીક્ષામાં લખી શકીએ। આગળ પ્રશ્ન નંબર 4 છે સૂચના પ્રમાણે કરો 17 માર્કનો પ્રશ્ન છે જોજો
વ્યવસ્થિત તમારે લખવાનું છે. ત્યાર પછી શબ્દ સમૂહ આપ્યો છે તો શબ્દ સમૂહ પણ તમારે આખો શબ્દ સમૂહ લખવાનો ને એની સામે તમારે જવાબ આપવો પડે. ત્યાર પછી જે વિશેષણ ઓળખવાના છે તમારે બરાબર. વિશેષણનો પ્રશ્ન છે કે વિશેષણ તમારે ઓળખવું પડે. પ્રશ્નવાચક વિશેષણ છે શું છે, કેવું વાક્ય આપેલું છે તે આપણે ધ્યાનથી પહેલા વાંચવાનું. ત્યાર પછી આખું વાક્ય લખવાનું ને પછી તેનો જે જવાબ આવે તે નીચેની લીટીમાં લખવાનું. ત્યાર પછી આપણે છે વાક્યના પ્રકાર. જોજો વિદ્યાર્થી મિત્રો, વાક્યના પ્રકાર એટલે સાદું વાક્ય પણ હોઈ શકે, પ્રશ્નાર્થ વાળું પણ હોઈ શકે, ઉદ્ગાર વાળું પણ હોઈ શકે. એટલે આપણે પહેલા સાદીની આપણે વાક્ય વાંચવાનું બરાબર, પછી આપણે આખું વાક્ય લખવાનું અને નીચે એનો જવાબ લખવાનો. સાદું વાક્ય હશે તો સાદું વાક્ય લખવાનું, પ્રશ્નાર્થ વાળું વાક્ય હશે તો પ્રશ્નાર્થ લખવાનું, અને ઉદ્ગાર વાળું વાક્ય હશે તો ઉદ્ગાર વાળું વાક્ય લખવાનું. પણ આ પહેલા આખું વાક્ય લખી કાઢવાનું પછી જ નીચે જવાબ તમારે લખવો પડે. પૂર્ણવિરામ વાળું વાક્ય કેવું વાક્ય હશે? વિધાન વાક્ય હશે. પાછળ પ્રશ્નાર્થ વાળું વાક્ય હશે એ પ્રશ્નવાચક વાક્ય હશે, અને ઉદ્ગાર વાળું હશે તો એ કયું વાક્ય કહેવાશે? ઉદ્ગાર વાળું વાક્ય કહેવાશે. ત્યાર પછી આપ્યા છે કે વાક્યમાંથી ક્રિયાપદ શોધો અને ક્રિયાપદનો પ્રકાર શોધો. વાક્ય સકર્મક છે, અકર્મક છે કે દ્વિકર્મક છે? જે વાક્યને કર્મ લગાડવાની જરૂર પડે છે એને સકર્મક કહેવાય. જે વાક્યને કર્મ લગાડવાની જરૂર પડતી નથી એ અકર્મક કહેવાય. અને જે વાક્યની અંદર એક મુખ્ય કર્મ હોય, બીજું ગૌણ હોય, ગૌણ એટલે સામાન્ય હોય, તેને દ્વિકર્મક વાળું વાક્ય કહેવાય. એટલે વિદ્યાર્થી મિત્રો, પહેલા વાક્ય વાંચવાનું, વાક્ય કયા પ્રકારનું છે તે વિચારવાનું, પછી શાંતિથી લખવાનું. આખું વાક્ય લખાઈ જાય પછી એની નીચે તમારે જવાબ લખવાનો. ઓકે, પ્રશ્ન નંબર 4 ક્લિયર. 5 જુઓ. અવિભાગ અખબારી નોંધ લખો 5માં. અખબારી નોંધ લખતા જો સરનામું જે તે જે જગ્યાએ મોકલવા છે તેનું સરનામું, કઈ કઈ વિગતો છે અને તમે બિડાણ કરે છે તે લખવાનું, શું વિષય છે તમારો તે લખવાનું બરાબર છે. તો આના તમારા 5 માર્ક છે, ને જે દિવસે પેપર છે તે દિવસની તારીખ હોવી જોઈએ. આગળ છે વિચાર વિસ્તાર લખો. વિચાર વિસ્તાર લખવાનો છે તો વિચાર વિસ્તાર તમારે પહેલા વિચારવાનું છે કે કયો વિચાર વિસ્તારમાં શું કહેવા માંગે છે. પછી તમારે ઉદાહરણ સહિત અંદર તમે વિચારનો વિસ્તાર કરી શકો. એના કેટલા માર્ક છે? 5 માર્ક. અને છેલ્લું જે છે તમારો કોઈ પણ એક વિષય પર નિબંધ લખો. જોજો વિદ્યાર્થી મિત્રો, નિબંધની જ્યારે વાત આવે ને ત્યારે તમારે શું કરવાનું? પહેલા નિબંધનું જે તમને આપેલા છે નિબંધો તેમાંથી તમે કયો યોગ્ય નિબંધ પસંદ કરવાનો. શીર્ષક લખાઈ જાય પછી મુદ્દા લખવાની જરૂર નથી. મુદ્દા તમારા માર્ગદર્શન માટે છે કે આટલા આટલા મુદ્દા તમારે નિબંધની અંદર લેવાના છે. પહેલો છે પ્રસ્તાવનામાં છે બરાબર, તો એની અંદર પ્રસ્તાવના જ આવી જવી જોઈએ. ત્યાર પછી ધારો કે માતૃપ્રેમ નિબંધ છે તો એમાં તમારે આપી દીધું હશે બરાબર ને કે પ્રસ્તાવના, તો તમને ખબર જ છે કે પ્રસ્તાવનામાં આપણે શું લખવાનું છે બરાબર ને, કે શાસ્ત્રો પુરાણોમાં બધા અતિથિને દેવ ગણે બરાબર, પણ માતાને ઉચ્ચ સ્થાન, માતૃદેવો ભવ બરાબર, પિતૃદેવો ભવ, માતાને પણ ઉચ્ચ સ્થાન આપવા માતૃદેવો ભવ કહેવાય છે બરાબર. આ રીતે પ્રસ્તાવનામાં તમારે થોડી પ્રસ્તાવના બાંધીને પછી તમારે ફકરા તે પ્રમાણે લખવાના. જો છ મુદ્દા આપેલા છે તો 6 ફકરા પડવા જોઈએ. 6 કરતાં વધારે પડે તો ચિંતા નથી, પણ 6 કરતાં 5 પડવા જોઈએ નહીં. ઉપસંહારમાં આખા નિબંધનો સાર તમારે લખવાનો રહેશે. તો આ રીતે માળખા પ્રમાણે તમારે પરીક્ષાની અંદર જે પ્રમાણે સૂચનાઓ મળી છે તે જ પ્રમાણે તમારે પરીક્ષામાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જેટલું તમારું લખાણ સારું રહેશે એટલું પરીક્ષામાં તમારા સારા માર્ક આવશે. લખાણ ચોખ્ખું રાખવાનું. બીજી વસ્તુ કે તમે જ્યારે આઠમાં આવો ત્યારે તમને તકલીફ પડે નહીં. જેટલું લખાણ આપણું સારું હશે એટલું જ આપણું એટલા જ માર્ક પણ આપણે સારા આવશે. સારા કાઢીને લખવાના, છેકા વગર લખવાનું, બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખવાનું મેં તમને કીધું છે. જ્યારે જ્યારે તમે લખતા છો ત્યારે એક લીટીમાં માત્ર ને માત્ર 7 જ અક્ષરો આવવા જોઈએ, જેથી લખાણ આપણું છૂટું લાગે, વ્યવસ્થિત લાગે. છેકો પડે છે તો એક જ લીટો કરવાનો. વિદ્યાર્થી મિત્રો, આ સારી રીતે તમે પરીક્ષા આપો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. વંદે માતરમ.